કરીને રાજકોટના યુવરાજ કહી શકાય ને રાજકોટ રાજ પરિવારના મોભી એવા આદરણીય સરગસ દાદાતર નામથી ઉલાણા નામથી ઓળખાતા હતા. ખરા અર્થમાં લોકોના હામી હતા. રાજકારણની અંદર હંમેશા એની કારકિર્દી ઉજ્જવળ રહી છે ને રાજકારણની અંદર કોઈ પણ દિવસ એના મોટાભાગથી કોઈ દિવસ શબ્દ તું નથી નીકળ્યો. મને મારા જીવનની અંદર જ્યારથી ઓળખું છું આપ કહીને કોઈ પણ નાનામાં નાના માણસને બોલાવે અને તમામ લોકોના દુઃખ દર્દ સાંભળવા માટે હંમેશા એમને પ્રયત્ન કર્યા છે એવા રાજકીય મોભી અને રાજકોટના રાજ પરિવારના મોભીનું દુઃખદ અવસાન થવાથી રાજકોટ રાજકીય જીવનમાં અને ક્ષત્રિય સમાજમાં એક મોટી ખોટ પડી છે. તો એમના દિગત આત્માને પ્રભુ શાંતિ અર્પે એવી જ મારે પ્રભુના ચરણમાં મારી પ્રાર્થના. થેન્ક યુ. દાદા સાથેના સ્મરણોમાં ઘણું કહેવાનું છે પણ અત્યારના તબક્કે હું એટલું જ કહી શકીશ કે રાજકારણમાં મને લેવાવાળા મનોહરસિંહ જાડેજા છે. હું તો એક ગરીબ મા બાપનો દીકરો હતો, એમાંથી અત્યાર સુધી બહુ સફળતા અને કારકિર્દી મેળવી. મનોહરસિંહ જાડેજા એ રાજકોટનું હિત એટલું બધું એના એ હતું કે જ્યારે જ્યારે એમને દિલ્હીના રાજકારણમાં કે વિધાનસભાના રાજકારણની વાત આવે પણ પહેલો પ્રશ્ન એનો હંમેશા એ રહેતો કે મારું રાજકોટ. એક રાજકોટના રાજવી તરીકે જે એને સંભાળ લેવી જોઈએ એવી જ એને એક રાજકીય માણસ તરીકે રાજકીય રાજવી તરીકે સંભાળ લીધેલી છે. આ હું તમને કહી શકું. આજના દિવસે મારી પાસે શબ્દો નથી. અમે જે કાંઈ છીએ મનોહરસિંહ જાડેજાના આશીષથી છે. આમ જોવા જઈએ તો આજના દિવસે કોઈ શબ્દ જ નથી એમ કહી શકાય. કારણ કે એક એવું વિરલ વ્યક્તિત્વ કે જેનો આ દુનિયામાં ક્યાંય છોટો ન ચડી શકે. હું કાયમ મારા જાહેર જીવનમાં એક વસ્તુ કાયમ કહું છું કે રાજકારણના કક્કાની વાત કરવામાં આવે તો કક્કો હું મારા પિતાશ્રી પાસેથી શીખ્યો હતો અને રાજકારણની બારખડી હું દાદા બાપુ પાસેથી શીખ્યો હતો. અને એક એવું જાહેર જીવનનું વ્યક્તિત્વ કે હું આજની તારીખે પણ એવું માનું છું કે આવતા દશકાઓ સુધી આવું વ્યક્તિત્વ ગુજરાતમાં જોવા નહીં મળે. આ એક એવું વ્યક્તિત્વ હતું. અંગત સંસ્મરણોની વાત કરવામાં આવે તો એના પાછળ પણ આખો એક ઇતિહાસ લખાય એવું છે. આમ જોવા જઈએ તો હું 86 87થી લઈને આજની તારીખ સુધી એટલે 35 વર્ષ સુધી અને એમાં
25 વર્ષ તો એમના પડછાયાની જેમ, કદાચ પડછાયો રાત્રે જુદો થતો હશે પણ હું એમની સાથે રહ્યો છું. એમની સાથે ટૂરોમાં પણ ગયો છું, ફરવા પણ ગયા છીએ. અને આમ જોવા જઈએ ને તો અમે, અમારી આખી જે ટીમ હતી એ વખતની, એમને કદાચ મયુરાજાને એમને કાંઈ કીધું હશે પણ અમને કોઈ દિવસ એવી વસ્તુ નથી કીધી. અમને કાયમ પ્રોત્સાહિત કર્યા છે. આજે અમે જે કાંઈ છે એમના પ્રતાપીએ છીએ.